राजा विक्रम ने मन ने अंदर भय मिडो लागवा के 6 महीना पूरा था है पण काळो बक्तर सोरी ने आववानो नथी आवी जने थाक उपड़ी गी छे मन ने अंदर હવે ઈ કાળો અહીંયા બેન ને ન્યા રોકાણેલ છે અને કાળો જે એની અલગ બેઠક રૂમ જે હતી હુવાનો જે આપણા મહેમાનોના કાઠિયાવાડમાં બેઠક રૂમ નોખી આવે જમી કારવીન હાજનું હુવાનું અલગ હોય છે હવે ઈ એની અલગ રૂમમાં કાળા સોરને હુવાનો એની પલંગ તૈયાર થઈ પણ ઈ કાળા સોરનો ભાણે જ એના બેનનો દીકરો આશરે 22-23 વર્ષની ઉંમર અને મુશનો દોરો તરવારની અણી જેવો જેને થઈ ગયેલો અને આમ જવાની ના તોરા છૂટે આ મામાની પાસે બાજુમાં પથારી પલંગ તૈયાર કરી અને મામો ભાણેજ રાત્રિના સમયમાં બેઠા છે વાતચીત કરે છે મામો ભાણેજ મોજ માણે છે એમાં વાત કરતા 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 ભાણે પૂછ્યું મામા તો કે હા ઈ કે ઘોડીન બોડીન બધી શું તૈયારી છે ત્યારે કે ભાઈ વાત જવા દેને ભાણા ઈ કે પણ કઈક વાત તો કરો મામા કે તો તું હા બેર ભણા રાજા વિક્રમને અને દિલીપતિ બાદશાહને વાદ છેલાશે અને બાદશાહની 6 મહિને બક્તર સોરવાનું મારા રાજા વિક્રમે કબૂલ કરેલું છે બક્તર 12 મણનું હીરા જડિત હોનાનું જે છે જેની ફરતા હીરા જડિત છે હાસા અલંકારો હવે ઈ સોરી જઈ 6 મહિનાની અંદર તો હોનાનું બક્તર સોરનારને રીએ અને બાસ્તાનું માથું વાઢવાનું આવે અને જો બક્તર 6 મહિને ન સોરી હગી તો રાજા વિક્રમનું માથું આપવાનું થાય એટલે હું બક્તર સોરવા લાવવાનો છું ત્યારે ભાણાએ પૂછ્યું કે સમયમાં માં કેટલો બાકી છે ઈ કે હવે તો 2-3 દિવસ ભાણા બાકી રહ્યા છે 6 મહિના બાદશાહ ની સોરી કરવાની છે ઈ કે મામા જે હોય તે પણ આવવું નક્કી કે નક્કી તો કે હા કઈ વાંધો નહીં થઈ જા હવારે તૈયાર લઈ લે તારી ઘોડી ઈ કે મામા ઘોડું બોડું નહીં આપણું તો પૂછ લીજો પૂરું થઈ ગયું ઘોડી નથી તો કે નહીં ઈ કે તો એક ઘોડી હું કરશું ઈ કે કઈક થાય ને મામા હવારનો પોર થયો સૂર્યનારાયણે કિરણ મૂક્યા ભલે ઉગ્યા ભાણ ભાણ તુંહારા ભામણા ઉગ્યા થી અંજવાણા હોય જીવત મરણ લગ રાખજે કશ્યપ રાવ કાગડા સાહેબ સૂર્યનારાયણ ઉગ્યા જે અમારે કાઠિયાવાડમાં જમવાનું હોય છે એને અમે શિરામણ બોલીએ હવારના શિરામણ પાણી કર્યા અને અત્યારે જો કે નાસ્તા બોલવામાં આવે પણ અમારી કાઠિયાવાડી ભાષામાં હવારનું જમવાનું શિરામણ કહેવાય સાસુ પીવાની કહેવાય પણ સાહેબ સાસુ પીવાનો જે સમય થયો જમી કારવી અને બેનની પાસેથી કાળા સોરે વિદાય લીધી બેન હું જાઉં મારે કામ છે ભાણો તૈયાર છો ઈ કે મારે મામા ને જવું હવે આમાં બેનને આ કાંઈ ખબર નથી આ વાત બહુ હઠ લીધી એટલે કે ભાઈ લેતો જ આ બેદી ખાપરો નામના ઈ સમયમાં બે વ્યક્તિ હતા ઈ પોતાના હગડ જાણતા સોર લોકો જે સોરી જાય અને વૈયા જાય આજના સમયમાં જેને આપણે પોલીસ સ્ટેશન કુતરી લઈ આવે છે કે માણસ હાલેલો સોર હોય ત્યાં કુતરી કામ આપે સોર ને ગોતે ઈ સમયમાં આ કુતરી પદ્ધતિ નહોતી ત્યારે કોડિયો અને ખાપરા નામના બે વ્યક્તિ હતા ઈ સોર લોકોના હગડ જાણી હગતા આવી એના એનામાં જ્ઞાન હતું જેને મેલી ક્રિયા કોતો કહેવાય જેને જ્ઞાન કોતો કહેવાય આ સમયમાં એ તું કોડિયો અને ખાપરો આવો ઇતિહાસ બોલે છે હવે કોડિયા અને ખાપરા ને બંને ને લઈ અને સમુદ્ર ની અંદર માની લો કે અમારો ઇતિહાસ એવું કે 6-7 ગાંવ એટલે 7-3-21 3 કિલોમીટર એક ગાંવ ગણાય અમારી ગઢડાની ભાષામાં હવે 20-21 કિલોમીટરના ગાળે એક બેટ હતો દરિયાની અંદર એમ કહે છે ઈ નાવડું લઈ અને બેટમાં 6 મહિનાનો ખાણો દાણો અને કોડિયો ખાપરો એની સેવામાં
આ ત્રણે જણા ન્યા રહી છે. આ તો કાળાસોરે જાણી લીધેલું હતું. હવે ઈ દરિયાને કાંઠે જવાની તૈયારીમાં એ ઘોડી હાંકી મૂકેલી. ઘણા કિલોમીટર હાલી ગયા એટલે કાળે આમ વાતચીત મામો ભણીશ કરતા હતા કાળો ભાણો. હવે એમાં ભાણા એ વાત કરી મામા તો કે ઈ કે આ તમારો ન્યાય નથી. ઈ કે કા ઈ કે ઘોડી એક ને આપણે મામો ભણીશ બે તમે ઘોડા માથે બેહોનું હાલું. આ કઈ મામા તમારો વ્યવહાર નથી. ઈ કે પણ ભાણા બે નહીં બહાર કઈ ઘોડી તાણે નહીં. ઈ કે વાત હાજી પણ વારા કરવા પડે ને. અમુક સમય સુધી તમારે બેહવાનું હોય તો અમુક સમય સુધી મને આપવું પડે. ઈ કે વાત એ તારી હાસી. હવે આ કાળો નીચે ઉતરી ગયો અને ભાણાને ઘોડી આપી દીધી. એટલે ભાણો ઘોડી માથે બેઠો ને પડખે કાળો ધડ્યો જાય છે. હાલતા 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 સમય છો એટલે કાળા કીધું ભણા તો કે બેઠો ઉતર. ઈ કે હાલ્યો મામા. હવે ઈ કાળો ઘોડી માથે બેસી ગયો ને પડખે ભાણો ધડ્યો જાય. આમ મામા હોરી વારા હોરી વારા હોરી મામો ભણે જ ઘોડી માથે. એક ઘોડી માથે વારા હોરી બેહે એક ઘોડી માથે બેહે એક બાજુમાં ધડ્યો જાય ઘોડીની અરે. હવે આમ કરતા 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 રાત પડી ગઈ. હવે ભાણો ઘોડી માથે બેઠો છે કાળો પડખે દોડ્યો જાય છે. એમાં રાત્રિના સમયમાં સસલા સરવા નીકળે છે. સીમ ની અંદર રહેતા હોય ગામડે જે વસવાટ કરતા હોય ખબર હોય. જો કે સિટી ની અંદર આને ખબર ન હોય. સસલું રાત ની અંદર સરવા નીકળે આવી સિટી વાળાને બહુ ઓછી ખબર હોય. હવે સસલું સરવા નીકળેલું ઘોડીના પડઘાથી સસલું ભાગ્યું અને કાળા સોર ની નજર પડી. કારણ કે આ તો સુવર હાને તો આવી બધી ખબર હોય. સસલું જોયું એટલે ખ્યાલ આવ્યો કે સસલું છે. દોડી અને પગની પાટો સસલાને પાડી દીધું અને સસલું લઈ લીધું. આગળ જતા ભૂખ લાગશે તો આનું ખાવામાં ઉપયોગ લેવું આવું વિચારી અને મરેલું સસલું હાથમાં લઈ અને પડખે દોડ્યો જાય છે. સમય થયો એટલે કાળે કીધું ભણા તો કે નીચે ઉતરી ભાઈ આપણો વારો આવી ગયો. ઠીક આ મામા ભાણો નીચે ઉતર્યો કાળો ઘોડી માથે સીડ્યો એટલે કીધું આલે લઈ લે. વફાદાર કહેતા હોય તો કૂતરો. એક તમારું હેઠું જૂઠું અન્ન ખાતો હોય પણ પોતાની જમીનમાં એના અદાના અદાની હોય એટલી વફાદારી હોય એની. એમાં આડબીડ નો હલાય કોઈ થયો. હાલમાં ગામડુંમાં છે કૂતરા જોઈ લેજો સાહેબ. કૂતરાની વફાદારી એટલી બધી જોરદાર હોય છે કે અજાણી વ્યક્તિને સૂર્ય હાથમાં પછી વાડીથી આડો ન હાલવા દે. હવે આ કાળો ને એના ભાણાની ઘોડી નીકળે ને કાળો ઘોડી માથે છે ને ભાણી જ પડખે દોડ્યો જાય છે ને એમાં કૂતરો દોડ્યો. કૂતરો દોડ્યો એટલે આ લોકો નક્કી થઈ ગયું કે હમણાં કરડી જા અને માણસોને જગાડીને હમણાં આવશે માણસો અને પૂછપરછ થાય ક્યાં જાવે. એટલે ભાણે વિચાર્યું સસલું છે. કૂતરાને ખાવામાં વાલામાં વાલી વસ્તુ જો કહેતા હોય તો પરમાટી માઉસ. એટલે ઝટકી મારીને એક પગ સસલાનો તોડીને કૂતરાને લીટ દીધો. કૂતરો હુંકવાન ખાવા આવ્યો એટલે ઘોડી લઈને નીકળી ગયા. આગળ ગયા એટલે ભાણે કીધું મામા લાવો ઘોડી. એટલે મામા ઉતરી ગયા અને સસલો આપ્યો. એટલે કાળે હાથમાં સસલો લઈને ગયા. ભાણા આનો એક ટાંગો દઈ ગયો તેણે જ કેમ. હવે ભાણાને કઈ મગજમાં રહ્યું નહીં અને ભાણાને ખોટું બોલાઈ ગયું. ઈ કે તેણે જ હતા. એટલે ભાઈ ત્રણ ટાંગા ન હોય કાં બે હોય કાં ચાર હોય. ઈ કે એને ત્રણ હતા. બહુ મહેનત કરી. ઈ કે ટાંગા ભણા હાસો બોલી દા ટાંગા ચાર હોય અને કાં બે હોય ત્રણ ન હોય. ઈ કે બીજા જે હોય એને ત્રણ હતા. બહુ મહેનત કરી સાહેબ પણ ન મહિના સતાય. અતિ મહેનતે ભાણો ન મહિના. અર્ધીક રાતનો સમય થઈ ગયેલો. રાતનો ગુજર ભાંગેલો. કાળાએ વિચાર કર્યો. કાળાએ એક આઈડિયા કર્યો. કાળો કે ભણા તો કે હ એ કે ઘોડી એ થાકી જઈને આપણે થાકી જા ઘડી ખુઈ જવું છે. એ કે થી ખુઈ જઈ મામા. એક ગામ આવ્યું. કાળો તો કઈ એક સોર નો દીકરો એકે થી અજાણ્યો હતો નહીં. ગામની અંદર જે શોખ હતો જે ગામના વડીલોને બેહવાના જૂના સમયમાં અંદર આમ એવા ઓટા ગામની અંદર બનાવેલા હતા. વેજ અમારે વેજોદરી ની અંદર કોઈ દિવસ આવો સાહેબ તો જોજો. ગામની વચ્ચો વચમાં મેલડી નું થાનક છે. માથે લીમડાનો સાયો છે અને ઈ ઓટો એ ક્યારે હો આદમી બેહીરો એવો આજની તારીખે છે. કદાચ વિશ્વાસ ન આવે તો કોઈ દિવસ તળાજા તાલુકાનું વેજોદરીમાં આવો તો મારા ગામની અંદર આ છે. હવે એ સાહેબ જે ઓટો હતો જોરદાર એ ઓટાની બાજુમાં ઘોડીને બાંધી
અને મામો ભાણેજભાઈ હુતા છે, હુતા અને થોડી જ વારમાં ભાણેજ ઉગી ગયો. પણ કાળો જાગતો, કાળો ઉભો થઈ અને બિલી પગલે, એટલે બિલી પગલા જેને કહેવાય સોર પગલે નીકળી જાય ને બિલી પગલા કહેવામાં આવે, બિલી પગલે ધીમે ધીમે નીકળી ગયો. અને જોરદાર એક મોટો જોરાવર શેઠ હતો, નગર શેઠ, એની સાથે દુકાન તોડી, દુકાન તોડી, માલ મિલકત પૈસો ટકો જે હતું એ લઈ આવી અને ફાંટ ભરીને જે ભાણો હૂતો હોય ત્યાં ટકરી કરી નાખી અને કોઈ ત્યાં વયો ગયો. હવાર છું સૂર્યનારાયણ ઉગ્યા અને ગામની અંદર ડંડેરો ટીપવામાં આવ્યો કે નગર શેઠની દુકાન તૂટી છે, નગર શેઠની દુકાન સોર લોકો તોડી જશે. ક્યાં બે પાસ જોવાની આવ્યા, ઈ કે હા એક ભાઈ, ઈ કે હું તો છે આપણા ગામના શોકમાં ઓટે હું તો છે ને પડખે રૂપિયાનો ઢીકલો પીડ્યો. હવે ઈ પોલીસ ને નગર શેઠે પોલીસ બોલાવી, પોલીસ ને બધા હાજર છે, પોલીસ થાણું જે જૂના સમયમાં જે કાંઈ રજવાડું હોય છે એ રજવાડાના બધા અધિકારીઓ અને નગર શેઠ ને બધા આવ્યા અને જગાડ્યો ઉઠે કે તપાસ કરી જોવો, નગર શેઠે બધું જોયું કે મારો એક રૂપિયો ઓછો નથી છે, માલ સામાન બધો છે, મારી દુકાન મારી તૂટો બધો છે, એક રૂપિયો ઓછો નહીં છે, પણ આ માનતો નથી એનું. સાહેબો એ નગર શેઠે ગામ વ્યક્તિએ ખૂબ સમજાવ્યું, એ કે માની જા તને નિર્દોષ મૂકી દેવાનો છે, છૂટો કરી નાખવાનો છે, પણ તું હા પાડી દે મેં સોર્યું, એ કે મેં સોર્યું નથી, સોર્યું નથી, સોર્યું જ નથી. હવે આ છેલ્લો નિર્ણય રાજનો આવ્યો, એ કે ન માને તો તોપ ને ગોળે ઉડાડી દે. સાહેબ જૂના સમયમાં આ બંદૂકોથી જોરદાર એવી તોપો હતી અને વિશ્વાસ ન આવે કોઈને તો હાલમાં અમારા જૂનાગઢમાં છે, જઈને જોઈ જોજો. જુનાગઢ ગરવો ગિરનારની યાત્રા એ ક્યારેય જાવ, ને હાલમાં તોપું છે, એવી તોપને ગોળે ઉડાડી દેવાનો રાજાનો હુકમ થયો. ત્યારે ક્યાંકથી કાળો ઘોડો લઈને આવ્યો, તબડો બદરક 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 આવીને કીધું હું છે, ક્યાં જવો નીલા ભાઈ, ક્યાં માનતો ને, તો સોરી કરીને ઢીકલો કરીને હું તો પાછો કે મેં સોર્યું નથી, કે હું કર્યું એ કે તોપને ગોળે ઉડાડી દેવામાં આવે, કે આમ ન તરત માણસને ઉડાડી દેવાય, માણસ જેવી જિંદગી ભગવાન ક્યારેક જ આપે એમ મારી ન નખાય, માની જાહે ખમો મિનવી લઉં. આઘા કહો કે ભાણાના મોઢા પાસે મોઢું લઈ જઈને કાન પાસે કીધું હાસું બોલ ભાણા ટાંગા તેણે તાક્ષાર, તારે ભાણાને લાયક છે કે ઠીક આ સોરનાર મામો છે, કે તેણ હતા મામા, એ કે હાસું બોલ તો આપણે ગોળે ઉડાડી દે તારા ડોહાઈ, કે ચાર હતા એમ કહી દે, કે નહીં ટાંગા તેણે જ હતા મામા, એ કે મારી નાખશે, કે પણ ટાંગા તેણે જ હતા. ઘણી વાર મેન્યુ નો મેન્યુ એક ભાઈ માનતો, વળી પાછો રજવાડાના સાહેબો બધા એમ કે તોપને ગોળે ઉડાડી ગયો, હાલો ગામ બહાર કાઢો, બધા તક તકાવીને ગામની બહાર લીધો, તોપ તૈયાર કરવામાં આવી. હવે અહીંયા વળી કાળો પાછો જાય, ઉભારો મેળવી લો એમ નો તોપે દેવાય, વળી પૂછે બોલ ટાંગા તેણે તાક્ષાર, કે ટાંગા તેણે જ હતા. આવી હું એમ કહું દશક વખત મહેનત કરી પણ તેણ મેલી શારમો ટાંગો ફાણે નો કીધો, ટાંગા તેણે 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 જ હતા. છેલ્લી વાર કાળો મનાવવા ગયો કે હવે જો હું ભૂયો જાઉં છું, હા શું બોલ ટાંગા તેણે તાક્ષાર, એ કહે મામા જાઉં હોય વેતી ન પડી, બાકી ટાંગા તેણે 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 જ હતા. છેલ્લે કાળાએ એને હોયપો, ઓલાએ તોપ તૈયાર કરી, વળી કાળો વચ્ચે પડ્યો, ભાઈ એક વાર છેલ્લી વાર મને છે ને એને થોડોક સેટો લઈ જઈ અને મેનવી લેવા ગયો, નકર હું તમને આપીને ભૂયો જાઉં, હું પછી મારા રસ્તે ભૂયો જાઉં, હું એને ઓળખતો નથી, કાંઈ વાંધો નહીં, અડધા પોણા ખેતરમાં ખેતરમાં સેટો લઈ જઈને પૂછું. હવે દઈને વિયોદા હા શું બોલ ટાંગા તેણે તાક્ષાર, એ કે મામા મેં તમને કીધું વેતી નો પેટ ટાંગા તેણે 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 જ હતા, એ કે શારમો નહોતો, એ કે નહીં તેણે નહોતો 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 શારમો, તેણે જ ટાંગા હતા. આવું કઈ અને કાળાને નક્કી થઈ ગયું કે મરી જાય પણ બીજું બોલે નહીં, આ તો ભાઈ કાળા સોરની ઘોડી, ભાણાનું બાવડું ખંભા પાસે પકડીને ઝટકી મારીને ઘોડી માથે આડો નાખીને ઘોડીને પાણીની હેળી દીધી અને ઘોડી પાણીની રેલાની જામ બાગડ ધંગ બાગડ ધંગ બાગડ ધંગ બાગડ ધંગ બાગડ ધંગ નીકળી ગઈ અને પકડો ભાગો વાહે બૂમું છું, પણ કાંઈ કાળો ને ભાણો કોઈ અંબાણા નહીં, ન્યાથા નીકળી ગયા. અને બરોબર સૂર્ય નારાયણ ને આથમું રાણા દેને ઓરડે દૂધ પીવા જવાનો સમય થયેલો, સૂર્ય નારાયણ આથમા અને ભાણો અને કાળો બરોબર દરિયાને કાંઠે પહોંચ્યા અને વિચાર કરવા રહ્યા કે હવે કઈ રીતે આનું કામ લેવું.